નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 ઇંગ્લિશ મીડિયમમાં સબ્જેક્ટ ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે લેક્ચર નંબર 4 ટોપિક નંબર 1 ની અંદર સંધિ એટલે શું અને સંધિના પ્રકાર વિશે વાત કરીશું. હવે મિત્રો, સંધિ કોને કહેવાય એ પહેલા જોઈશું કે સંધિ કોને કહેવાય. તો સંધિની વ્યાખ્યા છે કે પહેલા શબ્દના છેલ્લો અક્ષર, પહેલો જે શબ્દ હોય એનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પહેલા અક્ષરનો ઉચ્ચારણ સંદર્ભમાં પરિવર્તન એટલે કે ભેગા થતા હોય ત્યારે તેને સંધિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બે અક્ષરોની બીજા સાથે જોડવામાં આવે અથવા તો છોડવામાં આવે ત્યારે તેને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંધિના જે પ્રકારો છે એના વિશે અભ્યાસ કરીશું. એમાં સંધિના જે પ્રકાર 3 છે, 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ અને 3 વિસર્જ સંધિ. તો આજે આપણે સંધિના પ્રકારોમાં પ્રકાર નંબર 1 સ્વર સંધિ વિશે વાત કરીશું કે સ્વર સંધિ કોને કહેવાય. તો સ્વર સંધિની વ્યાખ્યા જોઈશું કે એક સ્વર સાથે જ્યારે બીજો સ્વર જોડાય છે, એક સ્વર હોય એની સાથે બીજો સ્વર જોડાય ત્યારે અને જે ધ્વનિ વિકાર એટલે કે જે અવાજ ઉત્પન્ન થાય છે ત્યારે તેને સ્વર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વર સંધિના કેટલાક નિયમો છે વિદ્યાર્થી મિત્રો, એ નિયમો તારવીશું અને આપણે એ નિયમ પ્રમાણે એક્ઝામ્પલ્સ પણ જોઈશું. બરાબર, તો નિયમ નંબર 1 ની અંદર આપણે વાત કરીએ કે બે સજાતીય સ્વર જોડાય ત્યારે તે સ્વર દીર્ઘ બને છે, રસ્વાઈ ના બને વિદ્યાર્થી, તો દીર્ઘ બને. ક્યારે? કે બે જાતીય સજાતીય સ્વર. સજાતીય સ્વર કોને કહેવાય? તો જેની અંદર અ પછી આ આવે, ઈ પછી ઈ આવે અને ઉ પછી મોટો ઉ આવે, આ જોડાય ત્યારે જે સ્વર શું બને છે? દીર્ઘ બને છે. તો ઉદાહરણ જોઈશું આપણે કે સૂર્ય વત્તા અસ્ત. તો સૂર્ય અહીંયામાંથી અ નીકળશે, બરાબર, આમાંથી અ એટલે બરાબર સૂર્યાસ્ત થશે, એટલે કે અ પ્લસ અ બરાબર શું થશે? આ થશે. બરાબર, ઉદાહરણ નંબર 2 વિશે વાત કરીશું કે હરિ વત્તા ઈચ્છા બરાબર એની સંધિ થશે હરિચ્છા. કેવી રીતે? તો નાનો ઈ રી છે તો નાનો ઈ થશે, ત્યાર પછી મોટો ઈ બરાબર એટલે શું થશે? હરિચ્છા બરાબર નાનો ઈ વત્તા મોટો ઈ બરાબર ઈ એટલે કે દીર્ઘ બનશે. બરાબર, ત્યાર પછી ઉદાહરણ નંબર 3 વિશે વાત કરીશું, વધુ વત્તા ઉર્મિ, ધુ પછી શું આવશે? ઉ, દીર્ઘ આવશે, વત્તા મોટો દીર્ઘ એટલે દીર્ઘ વત્તા દીર્ઘ બરાબર દીર્ઘ થશે એટલે મોટો થશે. તો વધુ વત્તા ઉર્મિ બરાબર એની સંધિ શું થશે? વધુ મી. હવે આપણે નિયમ નંબર 2 વિશે વાત કરીશું કે નિયમ નંબર 2 ની અંદર છે કે બે જુદા જુદા વર્ગના સ્વર, બે જુદા જુદા વર્ગો આપેલા હોય બરાબર, એ વર્ગના સ્વર એટલે કે બીજાતીય સ્વર, બીજાતીય સ્વર ભેગા થાય છે ત્યારે ત્રીજો સ્વર બને છે. હવે બીજાતીય સ્વર કોને કહેવાય? એ આપણે જોઈશું. આગળ આપણે જોયું કે સજાતીય સ્વર એની અંદર અ અને આ એ સજાતીય છે, જ્યારે અ પછી ઈ આવે એ વિજાતીય સ્વર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણમાં આપણે જોઈશું કે મહા વત્તા ઈચ્છા બરાબર એની સંધિ શું થશે? મહેશ. બરાબર, તો મહા વત્તા ઈશ બરાબર મહેશ બરાબર આમાંથી શું નીકળે છે? તો આ પ્લસ શું છે? ઈ. તો આ વત્તા ઈ બરાબર શું થશે? એ. ત્યાર પછી ઉદાહરણ નંબર 2, 9 વત્તા ઉધા પછી શું આવે છે? ઓ. ત્યાર પછી મોટો ઉ એટલે અ વત્તા ઉ બરાબર શું થશે? ઓ. એની સંધિ શું થશે? નવો ઘા. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 માં જોઈશું, સપ્ત વત્તા ઋષિ, સપ્ત તો પછી શું આવે છે? ઓ વત્તા રૂ બરાબર એટલે સપ્તર્ષિ. તો અ વત્તા ઉ બરાબર શું થશે? અર થશે. કેમ અર થશે? કે સપ્તર્ષિ સપ્ત બોલીએ તો પાછળ શું આવે છે? અર આવે છે. બરાબર, ત્યાર પછી નિયમ નંબર 3 વિશે વાત કરીશું. આ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે બરાબર, આઈએમપી છે, તો જોઈશું આપણે કે નિયમ નંબર 3 ની અંદર જોઈશું બરાબર, ઈ અને ઈ એટલે કે નાનો ઈ અને મોટો ઈ પછી અ અને આ, અ અને આ સ્વર આવે તો એનો શું થશે? ય થશે. બરાબર, કેવી રીતે? જોઈશું આપણે ઉદાહરણ નંબર 1 ની અંદર, ઈતિ વત્તા આદિ, ઈતિ ઈ પછી શું આવે છે? ઈ અને આ, ઈ વત્તા આ બરાબર શું થાય? ય એટલે કે ઈતિ વત્તા આદિ બરાબર ઇત્યાદિ. ત્યાર પછી ઉદાહરણ નંબર 2 માં જોઈશું કે પ્રતિ, પ્રતિ ઈ એટલે કે ઈ આવે છે એટલે ઈ વત્તા એ થશે એટલે બરાબર પ્રત્યેક એટલે કે ઈ વત્તા એ આ બંને ભેગા કરીએ તો શું થશે? ય થશે. બરાબર છે. ત્યાર પછી નિયમ નંબર 4 વિશે વાત કરીશું કે નિયમ નંબર 4 ની અંદર શું છે કે ઉ કે ઉ એટલે કે નાનો ઉ કે મોટો ઉ પછી અ કે આ આવે તો શું થશે? એનો વ થશે. કેવી રીતે થશે? તો સુ વત્તા આગળ બરાબર આપણે બોલાય છે ઉચ્ચાર પ્રમાણે કે સ્વાગત બરાબર, તો સુ પછી ઉ વત્તા સુ મૂક્યું આ બરાબર શું થશે? સ્વાગત એટલે કે બરાબર વ થશે. ઉદાહરણ નંબર 2 વિશે વાત કરીશું કે સુ વત્તા અચ બરાબર બોલાય છે ઉચ્ચારણ સ્વચ્છ
બરાબર એટલે કે સુ એટલે કે ઉ આવશે વત્તા સુ આવશે અ બરાબર શું થશે વત થશે બરાબર હવે નિયમ નંબર છે 5 છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ નિયમ છે એના વિશે આપણે વાત કરીશું કે એ પર એ પછી અઈ અને અ આવે તો અઈ કે આઈ થાય છે ઉદાહરણ જોઈશું આપણે કે ને વત્તા અન બરાબર શું બોલીએ છીએ આપણે નયન કેવી રીતે તો ને એટલે કે એ વત્તા અ બરાબર અઈ તો એ વત્તા અ હોય તો શું થશે અઈ થશે એટલે સંધિ શું થશે નયન ત્યાર પછી ઉદાહરણ નંબર 2 જોઈશું ગઈ વત્તા અ બરાબર બોલાશે ઉચ્ચારણમાં ગાયકો અને શું આવશે પહેલા ગઈ એટલે કે ડબલ માત્ર આવશે આ ઉપર ત્યાર પછી અ આવશે બરાબર બરાબર શું થશે આ યો એટલે ગાયકો બરાબર તો નિયમ નંબર 6 વિશે વાત કરીશું કે ઓ કે ઓ પછી અ કે આ આવે તો ઔ ઔ અને ઔ કે આવ થાય છે કેવી રીતે ઉદાહરણ જોઈએ તો ભો વત્તા અન બરાબર ભો એટલે કે ઓ આવશે વત્તા અ બરાબર શું થશે ઔ એટલે ભો વત્તા અન એક સંધિ થશે ભો વત્તા અન બરાબર ભ વ ન ત્યાર પછી ઉદાહરણ નંબર 2 જોઈશું કે ભો વત્તા અ બરાબર કો એટલે કો માં શું આવશે ઓ વત્તા અ એટલે ઓ વત્તા અ બરાબર આવ તો ઓ વત્તા અ બરાબર શું થશે પાવક તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક નિયમો તારવીને આપણે ઉદાહરણો જોયા બરાબર એ આજે આપણે સ્વર સંધિ વિશે વાત કરી બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યંજન સંધિ વિશે વાત કરીશું થેન્ક યુ